જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3નો છઠ્ઠો દાખલો જોઈએ કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાનું તાપમાન 40 અંશ સેલ્સિયસથી શરૂ કરીને 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક ઘટાડવાનું છે તો પ્રક્રિયા ચાલુ કર્યાનો 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? તો જ્યારે ઓરડાનું તાપમાન 40 અંશ સેલ્સિયસ હોય ત્યારે દર કલાકે 5 અંશ સેલ્સિયસ ઘટાડતું જવાનું, 40માંથી 5 બાદ કરતું જવાનું. તો એવી રીતે 10 કલાક થઈ જાય ત્યારે ઓરડાનું તાપમાન કેટલું હશે એ આપણે ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 જોઈએ કે શરૂઆતનું તાપમાન, ઓરડાનું શરૂઆતનું તાપમાન કેટલું છે? 40 અંશ સેલ્સિયસ. દર કલાકે તાપમાનનો ઘટાડો કેટલો છે? -5 અંશ સેલ્સિયસ. માઇનસ શું કામ? કેમ કે અહીંયા આપણને ઘટાડો એવું કીધેલું છે એટલા માટે માઇનસ નિશાની મૂકવી જરૂરી છે. તો 10 કલાકનો સમય આપેલો છે આપણને, તો 10 કલાકને અંતે તાપમાનમાં થતો ઘટાડો કેટલો છે? તો કે 10 કલાક અને ઘટાડો કેટલો થાય છે દર કલાકે? -5 અંશ સેલ્સિયસ. તો એનો 10 × -5 કરીશું તો અહીંયા એક નિશાની માઇનસની છે, તો માઇનસ મૂકી દો અને 10 × 5 કરીશું તો આપણો ફાઇનલ આન્સર થશે -50 અંશ સેલ્સિયસ. 10 કલાકે -50 અંશ સેલ્સિયસ તાપમાન થશે. તો 40 અંશ સેલ્સિયસમાંથી 50 અંશ સેલ્સિયસ આપણે બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે 10 કલાકના અંતે ઓરડાનું કુલ તાપમાન કેટલું છે? કે -50 વત્તા 40. તો વિદ્યાર્થી મિત્રો, મોટી સંખ્યાની નિશાની શું છે? મોટી સંખ્યા તો કે 50 મૂકી દો, -50માંથી 40 બાદ કરીએ તો આવ્યા -10. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં જોઈ શકીએ કે 10 કલાકના અંતે ઓરડાનું તાપમાન કેટલું હશે. 10 કલાકના અંતે ઓરડાનું કુલ તાપમાન કેટલું હશે? -10 અંશ સેલ્સિયસ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે, દરેક સાચા જવાબ માટે 5 ગુણ, સાચા જવાબ માટે 5 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ છે અને પ્રશ્નનો જવાબ નહીં લખવાના 0 ગુણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન લખ્યો હોય તો સાચું પડ્યું હોય તો આપણે 5 માર્ક આપવાના રહેશે, જો પ્રશ્ન લખ્યો હોય અને ખોટો પડ્યો હોય તો આપણે 2 માર્ક છે એ કાપવાના રહેશે. કેટલા માર્ક છે? 2 માર્ક છે આપણે કાપવાના, એટલા માટે અહીંયા માઇનસ નિશાની મૂકેલી છે. અને પ્રશ્ન લખ્યો જ નથી, બરાબર છે, લખ્યો જ નથી તો આપણે કેટલા માર્ક દેવાના છે? 0 માર્ક આપવાના છે. એની અંદર 3 પેટા પ્રશ્નો છે કે મોહનના 4 સાચા પ્રશ્નો છે અને 6 ખોટા પ્રશ્નો છે, તો એના કેટલા ગુણ મેળવ્યા હશે? દાખલા નંબર પ્રશ્ન 7નો બીજો શું છે કે રેશમાએ 5 સાચા પ્રશ્નો આપ્યા છે અને 5 ખોટા જવાબ લખ્યા છે, તો એના કુલ કેટલા ગુણ થશે? ત્યાર પછી હિનાએ 7 જવાબ પ્રશ્ન, ટોટલ પ્રશ્ન 10 છે, એમાંથી એણે 7 જ પ્રશ્ન લખ્યા છે, 3 પ્રશ્ન લખ્યા જ નથી, 3 પ્રશ્ન લખ્યા નથી તો એના માર્ક તો એને મળે જ નહીં, એટલા માટે 3 પ્રશ્નના માર્ક કેટલા થઈ ગયા? 0. તો હિના 7 જવાબ લખે છે જેમાં 2 પ્રશ્ન સાચા છે અને 5 ખોટા છે, તો એના ગુણ કેટલા થયા? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 જોઈએ કે પ્રશ્ન નંબર 7માં શું આપણે જોયું? તો કે કુલ ગુણ કેટલા આપેલા છે આપણને? કુલ પ્રશ્નોની સંખ્યા -10 છે. સાચા જવાબના કેટલા ગુણ આપી શકીએ છીએ? તો કે 5 ગુણ આપી શકીએ. ખોટા જવાબના ગુણ કેટલા છે? તો -2 ગુણ કાપવાના છે અને પ્રશ્ન ન લખ્યા હોય તો એને 0 માર્ક આપવાના રહેશે. તો પહેલો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર 1 અહીં આપેલો છે. દાખલા નંબર 1, મોહનના સાચા જવાબ કેટલા હતા? તો કે 4, બરાબર છે. 1 જવાબ સાચો પડે તો આપણે 5 માર્ક દેવા પડે, તો 4 સવાલ સાચા પડે તો 4 × 5 એટલે કે 20 માર્ક આપવા પડે. તો સાચા જવાબના ગુણ કેટલા થયા? 20. મોહને ખોટા કેટલા જવાબ આપ્યા હતા? તો કે 6 ખોટા જવાબ આપ્યા હતા. તો ખોટા જવાબ, 1 પ્રશ્ન ખોટો પડે તો 2 માઇનસ માર્ક કરતા હતા, બરાબર છે ને? તો 6 ખોટા જવાબ છે તો કેટલા માર્ક માઇનસ કરવા પડે? તો 6 × -2, તો 6 × 2 = 12 અને માઇનસ નિશાની 7 એટલે કે -12. તો હવે 20 અને -12નો સરવાળો કરીએ તો આપણને કુલ ગુણ મળશે.
तो कुल गुण वत्ता बराबर कुल गुण बराबर वीस वत्ता काउस में माइनस बार प्लस माइनस थी जैसे माइनस वीस एम नम बार मूक दियो वीस में बार गया तो आप आठ जवाब फाइनल आंसर है आठ अँ ते जोई सको छो। प्रश्न सात नो पेला नो जवाब आए प्रश्न सात नो पेलो प्रश्न एम जवाब आए आठ त्यारबाद प्रश्न सात नो बीजो प्रश्न जे छे एमा तमे जोई सको छो के रेशमाना साचा जवाबना गुण साचा जवाब केटला हता एना पांच हता अने साचा जवाब माटे आपणे पांच मार्क आपीए छीए तो पांच गुणिया पांच एटले एने साचा जवाब माटेना गुण पच्चीस मळेला छे। खोटा जवाबना गुण तो खोटा प्रश्नों केटला हता एना पांच खोटा प्रश्नों हता अने दर खोटा एक प्रश्न खोटो पड़े तो आपणे माइनस बे मार्क कापता हता तो पांच गुणिया माइनस बे अँ माइनस निशानी एक है तो मूको माइनस है पांच दुनिया दस एट माइनस दस मार्क थे खोटा जवाबना गुण। तो अही साचा जवाबना गुण से पच्चीस और खोटा जवाबना गुण से माइनस दस तो बने सरवाळो करी एटले कुल गुण के पच्चीस वत्ता काउस में माइनस दस लखीए माइनस दस प्लस माइनस शू थी जाए माइनस पच्चीस माइनस दस पच्चीस में दस जाए तो फाइनल आंसर आवशे पंदर जे तमे अहीं जोई सको छो। आ छे प्रश्न नंबर सात नो बीजो दाखलो त्यार पछी छे प्रश्न नंबर सात नो त्रीजो दाखलो आपणने शू कहे छे के हिनाना साचा जवाबना गुण हिनाना साचा जवाबना गुण तो साचा जवाबना गुण एटले के बे प्रश्न साचा हता बराबर छे टोटल हिनाए केटला प्रश्नों लिखा था दस मांथी सात प्रश्नों लखेला था विद्यार्थी मित्रों एमांथी बे प्रश्नों छे ई साचा छे अने पांच प्रश्नों छे ई खोटा हता तो आपणे साचा प्रश्नों अने खोटा प्रश्नों में केटला गुण मेळवेला छे ई जोईए। ओके विद्यार्थी मित्रों अने बन्नेनो आंसर आवशे एनो सरवाळो करीए तो केटला गुण मेळव्या कुल गुण ई पण जोई शकाशे तो जोईए के हिनाना साचा जवाबना गुण केटला बे प्रश्न साचा पड्या दर प्रश्न पांच मार्क आपी एटले बे गुणिया पांच एटले दस आंसर आव्यो। खोटा जवाबना गुण केटला छे तो के पांच प्रश्न खोटा हता दरेक प्रश्न बे मार्क कापीए छीए एटले के माइनस बे पांच गुणिया माइनस बे करीए एटले जवाब आवशे माइनस दस तो दस अने माइनस दस नो सरवाळो करीए तेथी आपणने कुल गुण मळे छे तो जोईए दस वत्ता माइनस दस करीए तो दस प्लस माइनस थी जाए माइनस मूकी दियो दस दस में दस गया तो विद्यार्थी मित्रों जीरो मार्क आवशे इना ने जीरो मार्क आवे छे विद्यार्थी मित्रों जे तमे जोई सको छो। त्यारबाद प्रश्न नंबर आठ प्रश्न नंबर आठ में आपने शू कीधु एक सीमेंट कंपनी से इमा बे प्रकार की सीमेंट बनती थी विद्यार्थी मित्रों एक से सफेद सीमेंट बनती थी और बीजी से राखोड़ी सीमेंट बनती थी के विद्यार्थी मित्रों बे प्रकार की सीमेंट बने छे तो सफेद सीमेंट नी एक गुण वेचता आठ रुपया नफो थाय छे अने राखोड़ी सीमेंट वेचता पांच रुपया नी खोट जाय छे विद्यार्थी मित्रों केटला रुपया नी सफेद छे सफेद सीमेंट बराबर छे एमा आठ रुपया नफो थाय छे अने राखोड़ी सीमेंट छे एमा पांच रुपयानी खोट जाए छे शू जाए छे खोट जाए छे आ बने वस्तु खास याद रखवानी छे आनी ऊपर थी प्रश्न आठ ना पेटा प्रश्नों बे छे के प्रश्न आठ ए अने प्रश्न आठ बी ई बन्ने ना जवाब लखवाना छे तो प्रश्न आठ ए शू कहे छे के एक महीना में तीस गुण सफेद सीमेंट अने पांच हज़ार गुण राखोड़ी सीमेंट वेची छे तो कंपनीए केटला रुपया नफो थयो के केटलो केटला रुपया खोट गई ई आपणे गोतवानुं छे। विद्यार्थी मित्रों सफेद सीमेंट छे 3000 थैली वेची छे अने राखोड़ी सीमेंट छे 5000 थैली वेचेली छे तो बन्ने सीमेंट वेचता आपणने नफो थाय छे के खोट थाय छे ई गोतवानुं छे तो जोईए प्रश्न नंबर 8A आपणने अहीं આપેલો છે અહીંયા આપણે જે પ્રશ્ન આઠમાં જે રકમ આપેલી હતી કે એક સફેદ સિમેન્ટની ગુણ વેચતા નફો આપણને કેટલા રૂપિયા જાય છે આઠ રૂપિયા નફો મળે છે અને એક રાખોડી સિમેન્ટની ગુણ વેચતા ખોટ કેટલી જાય છે પાંચ રૂપિયાની ખોટ જાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ હતો એમાં સફેદ ગુણનો નફો કેટલો થશે તો સફેદ ગુણ છે એ આઠ રૂપિયા ઓલા ત્રણ હજાર
गुण वेचवामां आवी हती अने एक गुणे आठ रुपयानो नफो थाय छे, तो 3000 गुण वेची तो एने गुणिया 8 करवो पड़े। तो विद्यार्थी मित्रों 8 गुणिया 3000 करीशुं तो केटला शून्य देखाया तमने? 3 शून्य देखाया तो 3 शून्य लखी दियो, 8 तेरी केटला थया 24। तो विद्यार्थी मित्रों 3000 थैली सफेद सीमेंट वेचवामां आवे तो एमांथी आपणने 24000 रुपया मळे छे। तो हवे त्यार पछी राखोड़ी सीमेंट केटली वेची हती ई जोईए। तो राखोड़ी सीमेंट माटे खोट केटली थाय छे? तो 5 रुपयानी खोट जे दर थैलीए 5 रुपयानी खोट जाय ने राखोड़ी सीमेंटनी थैली 5000 वेचेली हती। तो विद्यार्थी मित्रों आ बन्नेनो गुणाकार करिए 5 × 5000 तो केटला शून्य देखाय? 3 शून्य, तो 3 शून्य लखी नाखो, 25 25 25। तो विद्यार्थी मित्रों राखोड़ी सीमेंट वेचता आपणने 25000 मळे छे, तो केटला रुपयानी खोट गई? तो मोटी संख्यामांथी नानी संख्या तमे बाद करो, એટલે કે 25000માંથી 24000 તમે બાદ કરો તો આપણને કેટલા રૂપિયા ખોટ ગઈ છે એ આપણને જોવા મળે છે। તો જોઈએ કુલ ખોટ કેટલા રૂપિયાની ગઈ, તો કે 25000 માઇનસ 24000, તો આપણે બાદબાકી કરીએ તો 1000 રૂપિયાની ખોટ જાય છે। દાખલા નંબર બી, પ્રશ્ન 8 નો દાખલા નંબર બી, રકમ શું છે તે જોઈએ કે જો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની ગુણ વેચાતા તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખોડી સિમેન્ટ 6400 ગુણ વેચવામાં આવી છે, અહીંયા સફેદ ગુણ સફેદ સિમેન્ટની થેલી ગોતવાની છે, સિમેન્ટની થેલી ગોતવાની છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન નંબર 8 નો બી। આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે એક સફેદ સિમેન્ટની ગુણ વેચતા નફો આપણને 8 રૂપિયા જાય છે અને એક રાખોડી સિમેન્ટની ગુણ વેચતા ખોટ આપણને 5 રૂપિયાની જાય છે। તો દાખલા નંબર બી જોઈએ, પ્રશ્ન 8 નો બી। તો રાખોડી સિમેન્ટ માટે ખોટ કેટલી છે? 5 રૂપિયાની દર થેલીએ જાય છે, તો કેટલી થેલી વેચી? 6400 થેલી, કે 6400 થેલી વેચેલી છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 6400નો ગુણાકાર 5 સાથે કરીએ તો 32000 જવાબ આવશે। કેટલો જવાબ આવશે? 32000 જવાબ આવશે। તો સફેદ ગુણની સંખ્યા ગોતવી હોય તો દર થેલી આપણે અહીંયા જોયું હતું કે દર થેલી આપણને કેટલા રૂપિયાનો નફો જાય છે? 8 રૂપિયાનો નફો। તો 32000 ભાગ્યા 8 કરીએ તો આપણે 8 × 32 થાય, કેટલા થાય? 8 × 32, કેટલા શૂન્ય બીજા? 3, તો એ શૂન્ય આની સાથે લગાડી દો, તો કેટલો જવાબ આવ્યો? 4000 જવાબ આવ્યો, જે અહીંયા તમે જોઈ શકો છો કે એનો સફેદ ગુણની સંખ્યા ગોતવી હોય તો 32000 ભાગ્યા 8 કરવું પડે, અહીંયા આપણે લખેલું છે। તો 32000 ભાગ્યા 8 કરીએ તો આપણને કુલ જવાબ આવે છે 4000 ગુણ। તો વિદ્યાર્થી મિત્રો જો 6400 થેલી રાખોડી સિમેન્ટની વેચવામાં આવે અને 4000 થેલી સફેદ સિમેન્ટની વેચવામાં આવે તો આપણને નફો પણ ન જાય અને ખોટ પણ ન જાય। તો અહીંયા નીચે મેં લખેલું છે, તમે જોઈ શકો છો કે સફેદ સિમેન્ટની 4000 ગુણ વેચવામાં આવે તો ખોટ પણ ન જાય અને નફો પણ ન થાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ પ્રશ્ન નંબર 9। પ્રશ્ન નંબર 9 આપણને અહીંયા આપેલો છે કે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવો। તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન એવો છે કે −3 × ખાલી જગ્યા = 27। તો વિદ્યાર્થી મિત્રો પ્લસ આન્સર છે, એટલે કે એનો અર્થ એવો કે અહીંયા જે સંખ્યા મૂકવાની છે એ માઇનસ સાઇન વાળી આવશે, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થશે। તો તમે જોઈ શકો છો કે 3નો તમે ઘડિયો બોલશો ક્યાં સુધી બોલશો? કે 9 સુધીને બોલશો તો 27 આવશે। તો એનો અર્થ એવો થઈ ગયો કે −3 × −9 લખીએ તો આપણને 27 મળે છે, તો આપણી ખાલી જગ્યામાં કેટલા આવશે? −9 જવાબ આવશે। ત્યારબાદ દાખલા નંબર ખાલી જગ્યા બી છે, એ 5 × ખાલી જગ્યા બરાબર −35,
तो विद्यार्थी मित्रों आ जे संख्या पांच छे ई धन पूर्णांक छे अने अहींया जवाब आपणने -35 एटले के ऋण पूर्णांक आपणने जवाब आपेलो छे एटले के एनो अर्थ एवो थयो के अहींया जे खाली जग्यामां आवशे ई ऋण पूर्णांक वाली संख्या आवशे तो पांच नो घड़ियो बोलशो तो पांच सत्ता ने 35 थशे पण निशानी माइनस साथे मूकवानी थशे तो 5 × -7 थशे तो आपणो जवाब शुं आवी जशे -35 तो आपणी खाली जग्यामां शुं आवशे -7 जवाब आवशे। त्यारबाद दाखला नंबर खाली जगह नंबर सी खाली जगह गुणाकार में -8 बराबर जवाब आए -56। विद्यार्थी मित्रों अहीं माइनस निशानी है एटले अहीं माइनस निशानी मूकेली है जवाब माइनस वालो है एटले अहीं माइनस निशानी है तो यह अर्थ एवो थयो कि अहीं आपणे छे जवाब जो खाली जगह में आवशे धन पूर्णांक आववानो छे ई फाइनल बात है तो 8 નો ઘડિયો बोलशो 7 સુધી ને તો આપણને 56 જવાબ મળશે તો અહીંયા 7 × -8 બરાબર -56 જવાબ મળે છે તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં કેટલા આવશે 7 આવશે। તો પ્રશ્ન નંબર 9 ખાલી જગ્યા ડી જોઈએ તો કે ખાલી જગ્યા ગુણાકારમાં -12 બરાબર 132 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ છે જવાબ આપણને પ્લસ મળે છે તો એનો અર્થ એવો થયો કે આ અહીંયા જે ખાલી જગ્યામાં જે આવશે આંકડો એ માઇનસ એટલે કે ઋણ પૂર્ણાંક હશે તો ત્યાં ઋણ પૂર્ણાંક હશે ખાલી જગ્યામાં કેવું હશે ઋણ પૂર્ણાંક હશે ખાલી જગ્યા ગુણાકારમાં -12 બરાબર 132 તો વિદ્યાર્થી મિત્રો 12 સાથે -11 નો ગુણાકાર કરો -11 × -12 કરો તો આપણને જવાબ મળશે 132 તો ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે -11। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।